घटनास्थले पहोंची कलाकोनी मेहनत बाद वीज पुरवठो नियमित कर्यो हतो। अंकलेश्वरना पंचाडी बजारना पाछड़ आवेले सोयफळियामां हाई वोल्टेज ने पगले एक मकानमां आग फाटी निकळी हती तो 15 थी वधु घरोमां वीज उपकरणों फूकाई जता वीज ग्राहकोए वीज कंपनी सामे गंभीर आक्षेपो करी वर्तरनी मांग करी छे। अंकलेश्वरना पंचाडी बजारना पाछड़ना भागेले आवेले सोयफळियामां गत रोज सांजना 4-5 वाग्याना सुमारे एकाएक सोयफळियामां अचानक ज वीज प्रवाह वधी जता वीज ग्राहकोना घर सुधी वीज लाइन मार्फते पहोंचती वीजळी वधी जता वीज उपकरणों फूकाई गया हता, जेने कारणे एक घरमां शॉर्ट सर्किट साथे आग पण फाटी निकळी हती। ज्यारे अन्य 15 थी वधु मकानोमां इलेक्ट्रिक उपकरणों जेवा के टीवी फ्रीज अने मोटर सहितना इलेक्ट्रिक साधनो हाई वोल्टेजना कारणे फूकाई गया होवाना गंभीर आक्षेप वीज ग्राहकोए कर्या छे, जेने पगले स्थानिकोए दक्षिण गुजरात वीज कंपनीने जाण करता वीज कंपनीना अधिकारीओ घटनास्थळे ताबડતોડ દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી અને ક્ષતિ દૂર કરી વીજ પુરવઠો નિયમિત કર્યો હતો। જો કે હાઈ વોલ્ટેજને કારણે 15-20 મકાનોમાં વીજ ઉપકરણો ફૂકાઈ જતા વીજ ગ્રાહકો રોષે ભરાયા છે અને વીજ કંપની સામે ગંભીર આક્ષેપો કરી યોગ્ય વર્તનની માંગ કરી છે। સાથે જ એક ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ પણ ફાટી નીકળતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી। મારું નામ જિગ્નેશ પટેલ છે, હું સોયફળિયા વિસ્તારની અંદર રહું છું। અહીંયા આજે સાંજે 4:50 જીઈબીમાંથી વોલ્ટેજ વધી જવાના કારણે ઘણા બધા મકાનની અંદર ટીવી ફ્રીજ જેવી જેવા જે ઉપકરણો છે એ પોતે ફૂંકાઈ ગયા છે અને ઘણા બધાને નુકસાન થયું છે। એક મકાનની અંદર તો આગની ઘટના પણ શોર્ટ સર્કિટના લીધે થઈ છે અને એમને પણ ઘણું બધું નુકસાન થયું છે। તો જીઈબીના કારણે આવું થયું કે એમણે કોઈક જગ્યાએ કંઈક કચાસ રાખી હશે, તો બધાને એ વિનંતી છે જીઈબીના કર્મચારીઓને કે યોગ્ય વળતર અમને મળે એવી કંઈક આગળ પ્રવૃત્તિ કરે। જીઈબીના અધિકારી હા ત્યાં આવેલા છે, એટલે એમણે જીઈબીના અધિકારીઓ એમ કહ્યું છે કે કંઈક ત્યાં ન્યુટ્રલમાં કંઈક પ્રોબ્લેમ હતો, એટલે એ કંઈક પણ ફોલ્ટ થયો હશે, એટલે જેના કારણે આ બધું સર્જાયેલું દુર્ઘટના થઈ છે। આશરે 15-20 મકાનની અંદર નુકસાન થયું છે, જેમાં ખાસ કરીને ટીવી છે એ બધું, ટીવી છે, ફ્રીજ છે, મોટર છે પાણીની, એ બધું તેમાં નુકસાનમાં છે।